ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગત રાત્રે દુઃખદ અવસાન થતા ઈડર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો તેમના નિવાસસ્થાને આવીને યાદ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું નિધન થતાં લોકો તેમના ઘર અન્નપૂર્ણા ખાતે આવી દર્શન કરી રહ્યા છે. રામાયણ સિરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તે હકીકતમાં મોટા રામભક્ત છે. તેમણે કથાકાર મોરારી બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ટીવી સિરિયલ રામાયણ સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો, જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓએ ખૂબ જ ખ્યાતિ મેળવી હતી અને ત્યારથી જ તેઓ રામની પૂજા કરવા લાગ્યા હતા. તો દર રામનવમીએ અહીં જ રામની પૂજા કરતા તો રાત્રિ દરમિયાન સુંદરકાંડનું આયોજન કરવામાં આવતું અને મોટી સંખ્યામાં લોકો પણ આવતા. અરવિંદ ત્રિવેદી મૂળ રીડરના કુકડિયા ગામના હતા. કુકડિયા ગામ ખાતે તેમનું જૂનું મકાન હાલ પણ હયાત છે. તો તેમનો બંગલો તેમને ઈડર રોડ પર પણ છે અને વર્ષમાં 7-8 વખત અન્નપૂર્ણા બંગલો ખાતે આવતા અહીં 5-10 દિવસ સુધી રહેતા. તેમણે તેમના બંગલાની દિવાલ પર શિવ તાંડવ લખાવ્યું છે તો તમામ જગ્યાએ રામ લખેલ છે. આ ઉપરાંત પટંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરેલ છે. અરવિંદ ત્રિવેદી પૂર્વ સંસદ પણ રહી ચૂક્યા છે. તો તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા અને અનેકવાર તેઓ ઈડર ખાતે આવતા બંને ભાઈઓ જોડે રામની પૂજા કરતા. ભાઈના અવસાન બાદ અરવિંદ ત્રિવેદી એકલા પડી ગયા હતા અને આજે તેઓએ પણ દુનિયાને અલવિદા કરી દીધી. અહીં રહેતા લોકો તેમને દાદા કે સાહેબ જ કહેતા અને તેઓ પણ તમામ લોકો દીકરા દીકરી તરીકે રાખતા. તો સેવા કાર્યો પણ અરવિંદ ત્રિવેદી કરતા અને અંબાજી જતા પદયાત્રીઓની પણ સેવા કરતા. આમ તો અરવિંદ ત્રિવેદીએ લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મો તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેથી તેમને ગુજરાતી ફિલ્મના ભીષ્મ પિતામાં પણ કહેવામાં આવતા હતા. અને હવે તેમણે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને દુનિયાને અલવિદા કહી દીધી, પરંતુ લોકોની યાદોમાં તો હંમેશા માટે અમર જ રહેશે. બ્યુરો રિપોર્ટ, ZS TV, સાબરકાંઠા. બહુ સારા માણસ હતા અને બહુ મહાન હતા. એ અહીંયા લગભગ અમે જ્યાંથી અમે રહેવા આવ્યા છે ત્યારથી તેમને એમના બહુ બધાનું સન્માન કરતા બધી રીતે. બહુ કોઈ એમને એટલા મોટા માણસ હતા પણ એમનું કોઈ અભિમાન નહીં, કશું જ નહીં. અને બધી સામો કરતા હતા, કોઈ ગરીબ હોય કે માલદાર હોય, કોઈ બધાને એક સમાન રાખતા હતા. અને અહીં આવો તોય અમને દૂરથી જોઈ જાય તોય પણ એ લાંબો હાથ કરીને અમને બોલાવો, અમે એમના પગે લાગીએ તો અમને માથા ફેરવો. બધી રીતે એ બહુ સારા માણસ હતા. અને એ અમે અમારી રિક્ષામાં એમના વિસામાનું દૂધ પણ આવતું હતું. પછી એમને અમારે કોઈ બી જરૂર પડે તો તરત જ બોલાવવા મોકલતા હતા એમના નોકરના. પછી એમને કોઈ બી માણસ આવે તો એમને સારી રીતે આવું કરવું આપતો, એમને જમણવાર કરતા હતા. રામનવમી હોય ત્યારે સુંદર પાઠ કરતા હતા. પછી એમને બધા જ નાસ્તા પાણી બધું જ કરતા હતા. ભજન બધાને કિતાબો પણ આપતા હતા એમને પડવા માટે. આરતી વારતી બધું જ કરતા હતા એ રહે. અને અમે આવતા હતા તો અમને એવું રાખના, એમને તરત એમના સોફા પર અમને બેસાડો, ચા પાણી કર, નાસ્તો કરાવો. એમની બેબી આવે તો એ કવિતાબેન એ પણ એવું રાખતા હતા મારા માટે. કોઈ બી એવું કોઈ મોટાવું રાખતા નહોતા. અહીંયા અમે એમને આ ગઈ 14 તારીખે એમને મળવા આવ્યા. અમે ગઈ અમાસ ને એ તો પહેલાં તો અમે અહીંયા આવ્યા એમને મળવા આવ્યા હતા. તો મેં એમને કીધું કે દાદા અમે તમારું રામાયણ જોઈએ છે. તો એ ખુશ થઈ ગયા, તાળી પાડવા વર્ગ્યા. એમના હાથ નહોતો વળતો તો પણ તાળી પાડવા વર્ગ્યા એક હાથે રહે. અને અહીંયા 4-5 દિવસ રહ્યા પહેલાં એમનું શરીર થોડુંક સારું થયું હતું, પણ પછી એમને તબિયત થોડી બીપી એ થઈ ગઈ એટલે પછી રાતે એમને સીટી સ્કેન કરાવવા માટે લઈ ગયા. પછી સારું થયું. પછી એક દિવસ રહ્યા અને બીજા દિવસે એ પછી એમની બેબીને એમને લઈ ગયા મુંબઈ. અને આ 14 દિવસમાં તો આ એમના આ રીતના આવું એમનું અવસાન થઈ ગયું. અને અમને ઘણું દુઃખ થયું. રાત્રે રાતે અમને રડવું આવી ગયું એમને સાંભળતા જ. અમને બહુ એ થઈ ગયું. રાત્રે જાગી ગયા તોય પણ અમને એમની યાદ આવી. અને એમની યાદ તો આપણે નહીં ભૂલાય, કારણ કે એ બહુ મહાન માણસ હતા. મારે અને અરવિંદભાઈના તો લગભગ 28 વર્ષ જૂની મિત્રતા હતી. અમે બહુ સાથે રહ્યા છીએ.
દરેક પિક્ચરોમાં અને એમની જોડે બહુ પ્રવાસમાં હું ફર્યો છું. અમારા માટે તો 25 વર્ષમાં બધા રોજ યાદગાર જ દિવસો હતા, કારણ કે એ વ્યક્તિ આ દુનિયામાં બીજી વાર કોઈ મળે નહીં. કઈ રીતે ખાસ તમે એમને યાદ કરી રહ્યા છો અત્યારે? હાલ કઈ અવસાન થયું છે? મારી નાની મોટી કોઈ બી બાબત હોય હું એમને જ ફોન કરતો છું, એનો જવાબ તરત જ એમનાથી આવી જતો. એવી કોઈ દિવસ કે એવી કોઈ યાદગાર પળ કરી તમે જો વિતાવ્યું હોય, કે તમને કોઈને ના કર્યું પણ તમને કર્યું હોય, ક્યાંક શૂટિંગમાં હોય કે કોઈ જગ્યાએ અહીંયા આવ્યા હોય તમને લઈ જાવ, ખાસ કોઈ દિવસ યાદ હોય આપને? ના, માણસ તો એવું અંગત વાત તો કોઈ નથી, જે બી વાત કરતા હોય બધા ભાઈબંધો જોડે બેહીને જ કરતા હતા. અને એમની જોડે ફર્યા બી બહુ. અમે દિલ્હી એક વખત ગયા હતા અડવાણી સાહેબની ઘેર મળવા માટે, તે એમને યાદ છે. લગભગ અમે 1.5 કિલોમીટર જેટલું ચાલીને ગયા હતા, સાધન લઈને ગયા હતા, પણ સાધન થોડું બગડી ગયું કે સમજે આપણે રિક્ષા કંઈ કરવાની જરૂર નથી, આપણે ચાલીને જઈએ. અડવાણી સાહેબની ઘેર અમે ચાલીને ગયા હતા મળવા માટે. નહીં, ખાલી રામાયણની સમાચાર પૂછતા હતા અને એકબીજાની તબિયતની પૂછપરછ કરતા હતા. ના, એ જન્મથી રામ પ્રત્યેનો બહુ લગાવ હતો અને મોરારી બાપુના લીધે એમને બહુ શ્રદ્ધા હતી. મોરારી બાપુ પર બી એટલી જ એમના પ્રેમ ભાવ. ઈડર બી એ જ આવ્યા હતા. સાહેબ હતા તે બહુ સારું હતું. સાહેબ પણ સારું રાખતા હતા. અમે સાહેબની સેવા કરતો હતો. અમે 10 વર્ષ થઈ જયારે એ છીએ. અમારે બહુ સારું. સાહેબ જ્યાં તો મને બહુ દુઃખ થાય છે. સાહેબ ને લગભગ 14 તારીખે સાહેબ ગયા. હજી તો મહિનો થયો નહીં સાહેબ ને જે લગભગ 10 દાડા અહીંયા રહ્યા હતા સાહેબ. સાહેબ અહીંયા આગળ આવે તો કેવી તેની પ્રવૃત્તિ રહેતી હતી ખાસ? અને હા, વખત તો સારું હતું સાહેબ ને. સાહેબ 10 દિવસ રહ્યા ને તો બધે ચોકમાં ફરતા હતા, ચાલતા હતા, બધા જોડે ફોટા પડાવતા હતા, બધા જોડે સારું વર્તન બોલ્યા. અહીંયા તો કઈ નહીં, રૂમમાં રહેતા હતા. હા, પૂજા કરું દિવાવતી. રામનવમી પર તો સુંદરકાંડ કરાવી, બધાને જમણવાર કરાવી, બધું કરાવતા હતા. સારું હતું અમારો સાહેબ હતા. તે શું કરીએ, સાહેબ જતા રહ્યા છે. સજનબેન સાહેબ જતા રહ્યા કરવાનું.